મિત્રો આપણે મોલની સંકલ્પના અને મોલર દળ વિશે જોયું. હવે તેના આધારે આપણે એક દાખલો જોઈએ. 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનના કેટલા મોલ હશે અને તેમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા ગણો. મિત્રો સૌ પ્રથમ આપણે કાર્બન ડાયોક્સાઇડના મોલ શોધવા છે. આપણે મોલનું સૂત્ર જોયું. મોલનું સૂત્ર બરાબર આપેલ દળ W છેદમાં તેનો આણ્વીય દળ. હવે સૌ પ્રથમ આપણે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ જોઈએ. તો કાર્બન ડાયોક્સાઇડમાં એક કાર્બન પરમાણુ છે, માટે કાર્બન પરમાણુના પરમાણુકીય દળને 1 વડે ગુણાકાર કરીએ અને ઓક્સિજનના પરમાણુકીય ભારને 2 વડે ગુણાકાર કરીએ, કેમ કે અહીં 2 ઓક્સિજન પરમાણુ છે અને તેનો સરવાળો કરીશું એટલે આપણને કાર્બન ડાયોક્સાઇડના આણ્વીય દળ મળશે. માટે કાર્બનનો પરમાણુકીય દળ 12 છે, જ્યારે ઓક્સિજનનો પરમાણુકીય દળ 16 હોવાથી કુલ આપણને 44 યુનિટ અથવા તો AMU એ તેનો પરમાણુકીય દળ મળશે, અથવા તો 44 ગ્રામ પ્રતિ મોલ આપણને તેનો પરમાણુકીય દળ મળશે. મિત્રો હવે મોલના સૂત્ર અનુસાર કાર્બન ડાયોક્સાઇડના મોલ બરાબર કાર્બન ડાયોક્સાઇડનું દળ જે અહીંયા આપણને આપેલ છે છેદમાં કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર અથવા તો તેનો આણ્વીય દળ. કાર્બન ડાયોક્સાઇડનું દળ આપણને 100 ગ્રામ આપેલું છે, છેદમાં કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ 44 છે, માટે આપણે ભાગાકાર કરીએ એટલે આપણને લગભગ 2.27 મોલ મળશે. આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપણે અહીં આવી ગયો. કાર્બન ડાયોક્સાઇડના અહીં 2.27 મોલ થશે. હવે બીજું આપણે તેના કાર્બન પરમાણુની સંખ્યા ગણવી છે. અહીં કાર્બન ડાયોક્સાઇડના અણુમાં 1 કાર્બન પરમાણુ છે, એટલે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં 1 કાર્બન 1 મોલ કાર્બન પરમાણુ હશે અને 1 મોલ કાર્બન પરમાણુ બરાબર એવોગેડ્રો નંબર, એટલે કે 1 મોલ કાર્બન પરમાણુની સંખ્યા આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેના એવોગેડ્રો નંબર જેટલી થશે, એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23. અહીં 2.27 મોલ આવે છે, માટે 2.27 મોલ કાર્બન પરમાણુની સંખ્યા એ લગભગ 2.27 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલી થાય. બીજી રીતે કહીએ તો જો પરમાણુની સંખ્યા શોધવી હોય તો તેની મૂળ સંખ્યાને એવોગેડ્રો નંબર વડે ગુણવાથી આપણને પરમાણુ આયન કે પછી તેની અણુની સંખ્યા મળે. આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને લગભગ મળશે 13.665 ગુણ્યા 10 ની 23. આમ 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે 2.27 મોલ કાર્બન ડાયોક્સાઇડ થશે અને 2.27 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં તેના પરમાણુઓની સંખ્યા 13.665 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલી થશે. 23 ઘાત પરમાણુ. મિત્રો કોઈ પણ સંયોજન કે જે 1 કરતા વધુ તત્વોનું બનેલું તો તે દરેકના તત્વની ટકાવારી શોધવા માટે એક સૂત્ર છે, જેને તત્વોનું ટકાવાર દળ તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્ર આ મુજબ છે. તત્વોનું ટકાવાર દળ બરાબર સંયોજનમાં રહેલા તત્વોનું દળ છેદમાં સંયોજનનું આણ્વીય દળ. આ સંયોજનમાં જે તત્વનું આપણે દળ શોધવાનું હોય તે તત્વનું કુલ દળ કેટલું છે તેને સંયોજનના આણ્વીય દળ વડે ભાગી અને તેને 100 વડે ગુણવાથી આપણને તત્વનું ટકાવાર દળ મળે છે. આપણે એક બે ઉદાહરણ દ્વારા આ બાબતને સમજીએ. મિત્રો આપણે એક ઉદાહરણ જોઈએ. H2O માં દરેક તત્વનું ટકાવાર દળ શોધો.
મિત્રો જે ઉદાહરણ દાખલો 1.2 છે હવે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે અહીં સંયોજનમાં હાઇડ્રોજન નું દળ એ 1:2 એટલે કે 2 છે હાઇડ્રોજન નો પરમાણુ દળ 1 અને 2 પરમાણુ હોવાથી કુલ દળ હાઇડ્રોજન નું 2 થશે તે જ પ્રમાણે ઓક્સિજન નું દળ 1 ઓક્સિજન પરમાણુ છે માટે 1:16 બરાબર 16 થશે જ્યારે સંયોજન નું કુલ દળ 2 16 એટલે કે 18 યુનિટ થશે મિત્રો હવે તત્વોના ટકાવાર દળના સૂત્ર અનુસાર સૌપ્રથમ આપણે હાઇડ્રોજનના ટકા શોધીએ તો હાઇડ્રોજન નું ટકાવાર દળ બરાબર હાઇડ્રોજન નું દળ એટલે કે તેનું પરમાણુય દળ છેદમાં સંયોજન એટલે કે H2O નું આણ્વીય દળ ગુણ્યા 100 હાઇડ્રોજન નું પરમાણુય દળ અહીં દર્શાવ્યા પ્રમાણે 2 યુનિટ છે જ્યારે H2O નું પરમાણુય દળ 18 યુનિટ છે બંનેનો ભાગાકાર કરીને આપણે જ્યારે 100 વડે ગુણીશું ત્યારે આપણને લગભગ 11.11% મળશે તે જ પ્રમાણે ઓક્સિજન નું ટકાવાર દળ આપણે જોઈએ ઓક્સિજન નું ટકાવાર દળ એટલે ઓક્સિજન નું પરમાણુય દળ જે 16 યુનિટ છે જેમાં H2O નું પરમાણુ આણ્વીય દળ જે 18 યુનિટ છે તેને આપણે 100 વડે ગુણીએ એટલે લગભગ આપણને 88.89% મળશે તો મિત્રો આ કોઈ પણ સંયોજનમાં તત્વોના કુલ દળને તેના આણ્વીય દળ વડે ભાગી અને 100 વડે ગુણવાથી આપણને તે તત્વનું ટકાવાર દળ મળે છે